સર્વે શિક્ષક મિત્રોને આ હસમુખ પટેલની આપની ગુજરાતી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ધોરણ અગિયાર અને બારના સર્વે શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ક્ષમતા એપ દ્વારા જે એકમ કસોટી એટલે કે પાંચમી એકમ કસોટીના ગુણાંકન એન્ટર કરવા માટે ઘણા બધા શિક્ષક મિત્રોને ઘણી બધી દ્વિધા છે કે ધોરણ અગિયારની અંદર ધોરણ બારની અંદર જે એકમ કસોટીનું પેપર છે એ પ્રમાણે જે ગુણાંકન નાખવાના છે એવા પ્રશ્નો જુદી જુદી રીતે આવે છે તો આજે આપણે ધોરણ અગિયાર અને બારની અંદર સમાજશાસ્ત્રનું જે પેપર છે એ પેપરના ગુણની જે ડેટા એન્ટ્રી છે એ કેવી રીતે કરવી તેની માહિતી આપને આપું છું તો આપ સૌ શિક્ષક મિત્રો ને આ હસમુખ પટેલની આપની ગુજરાતી ચેનલમાં તમે જો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો શિક્ષણને લગતા તમામ આવા પ્રશ્નોનું નિરાકરણ આ ચેનલ દ્વારા હર હંમેશ હું કરતો રહું છું સાથે સાથે ધોરણ નવથી બારનું જે ગુજરાતી વિષય છે તેના સર્વ વ્યાકરણના એકમો પણ આ ચેનલ ઉપર અવેલેબલ છે તો એનો પણ આપ ઉપયોગ કરી અને આપણા બાળકો સુધી પહોંચાડી શકો છો તો ચાલો ધોરણ અગિયાર બાર એકમ કસોટીના ગુણ ક્ષમતા એપમાં એ સમાજ શાસ્ત્રના માળખા પ્રમાણે કેવી રીતે આપણે એન્ટર કરીએ તો તેની વાત કરીએ સૌપ્રથમ ક્ષમતા એપ તમે ખોલતા હશો ત્યારે બરાબર અહીંયા ઓગણીસ એક બે હજાર ત્રેવીસની અંદર જે સમાજ સમાજશાસ્ત્રનું જે પેપર લેવાયું હતું એના ઉપર તમે ક્લિક કરી અને ક્લિક કરશો અને તરત જ તમને પૂછશે કે ચાલુ રાખવો છે વિષય બદલવો છે કે ધોરણ બદલવું છે જો તમારું ધોરણ બદલેલું ના હોય તો નીચે આપેલ જે ઓપ્શન છે એની અંદરથી તમે ધોરણ વિષય અને ચાલુ કરવાનું જે પ્રોસેસ છે એ ક્લિક કરી અને કરી શકો છો તો સૌપ્રથમ પ્રથમ ખુલી ગયા પછી વિષયની અંદર સમાજશાસ્ત્રમાં અગિયાર ધોરણ અ અને પચીસ ગુણ અને કુલ પ્રશ્નો પંદર છે એ એન્ટર માર્ક્સ કરશો એટલે તરત જ આવો એક લોગો ખુલશે એ લોગોની અંદર બરાબર સમજવાનું છે કે આમ તો એક નંબર ઉપરથી પ્રશ્ન શરૂ થાય એમાં તમે પે અહીંયા પેઝન્ટ ઉપર ક્લિક કરશો એટલે દસ અગિયાર બાર તેર અને ચૌદ પંદર આવા પ્રશ્નો હશે અને પછી એક બે ત્રણ ચાર પાંચ એમ નવ પ્રશ્નો હશે હવે કેવી રીતે એના ગુણાંકન નાખવા એની હું તમને સમજૂતી આપું છું તો હવે જોઈએ સૌ પ્રથમ પ્રશ્ન દસ લેવાનો છે એ દસની અંદરનો એક ગુણ એક એક વાક્યના જે તમારા પ્રશ્નો હોય એની અંદર એક ગુણ અગિયારમાં બારમાં તેરમાં ચૌદમાં અને પંદરમાં આવા છ પ્રશ્નોની અંદર તમારે ગુણાંકન નાખવાના છે એક એક ગુણ બરાબર એક એક ગુણના જે પ્રશ્નો છે તે ત્યાર પછી બીજું માર્કું આવું ખુલે છે એમાં એકથી નવ ક્વેશ્ચન છે એની અંદર એકથી ચારની અંદર એક 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 ગુણના મૂકવાના હશે પછી પાંચમા અને છઠ્ઠા પ્રશ્નોની અંદર જે તમારા બે ગુણના પ્રશ્નો છે એવા ચાર ગુણ એની અંદર બે ગુણ જેના પ્રાપ્ત થયા હોય એ બે બે ગુણ મૂકવાના હશે પછી ત્રણ ગુણના જે પ્રશ્નો છે એ બે પ્રશ્નો છે એની અંદર સાતમો અને આઠમામાં તમે ક્લિક કરી અને ત્રણ ગુણ મૂકી શકો છો અને નવમો જે પ્રશ્ન છે એની અંદર પાંચ ગુણનો જે છે એને તમે સિલેક્ટ કરો છો એટલે પહેલાં મેં તમને કીધું એમાં છ અને આબા ઓગણીસ ગુણ એમ કરી અને તમે સમાજશાસ્ત્રના ધોરણ અગિયારનું આ રીતે ગુણાંકન એ ક્ષમતા એપની અંદર ભરી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો સાથે ધોરણ બારની અંદર પણ આપણે જોઈએ કે બારની અંદર પણ આ રીતે તમારે કામગીરી કરવાની છે તો ધોરણ બારની જે એકમ કસોટી છે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું તો ચાલો મિત્રો